હવે આગળ વાત કરીએ તો શ્રી સોમનાથ ટ્રસ્ટે મનોદિવ્યાંગ બાળકોને આતિથ્ય આપી ધજા પૂજા ભોજન પ્રસાદ કરાવી. સોમનાથ મહાદેવના દર્શને આવનાર યાત્રીઓને અગ્રિમતા આપીને તેઓને સરળતાથી સોમનાથ મહાદેવના દર્શન મળે તેવી સુલભ યાત્રી સુવિધાઓથી સુસજ્જ છે. તેમાં પણ ખાસ કરીને સિનિયર સિટીઝન અને દિવ્યાંગોની સેવા માટે ટ્રસ્ટની તાલીમ અને વ્યવસ્થાઓ સોમનાથને પ્રથમ બેરિયર ફ્રી મંદિર બનાવે છે, જેના પરિણામે વૃદ્ધો અને દિવ્યાંગો સોમનાથ દાદાના સુખપૂર્વક દર્શન કરી રહ્યા છે અને આ દર્શન સાચા અર્થમાં જીવ અને શિવનું મિલનનો સાક્ષાત્કાર કરાવે છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મનોદિવ્યાંગ બાળકોની સેવા કરતી સાંપ્રત ટ્રસ્ટ દ્વારા સોમનાથ ટ્રસ્ટને 80 જેટલા દિવ્યાંગ બાળકોને દર્શન પૂજા હેતુ સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે આ તમામ મનોદિવ્યાંગ મહેમાનો સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તેમનું અદેકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ તેઓને ટ્રસ્ટની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ અંતર્ગત ઇલેક્ટ્રિક ગોલ્ફ કાર્ટમાં મંદિરમાં લવાયા હતા. તમામને વિશેષ વ્યવસ્થા અનુસાર સોમનાથ મહાદેવના શાંતિપૂર્વક દર્શન કરાવવામાં આવ્યા હતા. સાથે ટ્રસ્ટના સંકીર્તન ભવનમાં મનોદિવ્યાંગ બાળકો અને તેમના સેવકોને ભક્તિભાવપૂર્વક ધ્વજા પૂજન કરાવીને તમામને દાદાનો પ્રસાદ આપવામાં આવેલ. આ સાથે સોમનાથ દાદાના વાલા ભક્તો તરીકે તમામ દિવ્યાંગો અને તેમના સેવકોને મોંઘેરા મહેમાન તરીકે મહાપ્રસાદ સ્વરૂપે ભોજન કરાવવામાં આવ્યું હતું. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં દિવ્યાંગો માટે સોમનાથ તીર્થમાં કરાયેલ વ્યવસ્થાઓથી અભિભૂત થઈને મનોદિવ્યાંગ બાળકોની સેવા કરનાર સાંપ્રત ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે પરિવારનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ.